આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. જે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર આપને જણાવી દઈએ કે એલઆરડી મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે. આપને સંભળાવીશું, પરંતુ તે પહેલાં જે મોટી જાણકારી મળી રહી છે, કેટલાક લોકો અશાંતિ ફેલાવવા માંગતા હોવાનું તેમણે નિવેદનમાં કહ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એલઆરડી મામલે કહ્યું છે કે કેટલાક લોકો આ મુદ્દાને લઈને રાજનીતિ કરી રહ્યા છે અને તેઓ અશાંતિ ફેલાવવા માંગે છે. કોણે આરોપ લગાવ્યો? જો પ્રિયંકાબેનને એ પણ ખબર હોવી જોઈએ, સમજ હોવી જોઈએ, કાયદાનું જ્ઞાન હોવું જોઈએ કે હાર્દિકની જે ધરપકડ કરવામાં આવી છે એ કોર્ટના આદેશથી કરવામાં આવી છે. કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ સામે કેસ ચાલતો હોય તો જ્યારે જ્યારે મુદતો પડે ત્યારે એ આરોપીએ કોર્ટના મુદત સમય દરમિયાન હાજર રહેવાનું થતું હોય છે અને કોર્ટની પરવાનગી વગર, મંજૂરી વગર એ આરોપી જો વારંવાર કોર્ટની મુદતો વખતે હાજર ના રહે તો કોર્ટ એવા આરોપીની ધરપકડ કરવા માટે પણ વોરંટ બહાર પાડે છે અને એવા આરોપીની કોર્ટ ધરપકડ પણ કરે છે. અને આખી પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયા છે, એમાં રાજ્ય સરકાર કોઈ પણ જગ્યાએ ચિત્રમાં આવતી નથી, પોલીસ વિભાગ ક્યાંય ચિત્રમાં આવતો નથી. આ આરોપી અને જ્યુડિશિયરી વચ્ચેનો આખો મામલો છે. દેશમાં અત્યાર સુધીમાં હજારો બનાવ આવા બની ચૂક્યા છે કે કોઈ પણ વ્યક્તિ પછી એ સામાજિક કારણોસર, રાજકીય કારણોસર કે આર્થિક કારણોસર કે ફોજદારી કારણોસર, ગમે તે કારણસર એ વ્યક્તિની સામે કોઈ કેસ ચાલતા હોય અને એ કોર્ટમાં મુદતો ઉપર હાજર ન રહે, કોર્ટની સતત અવમાનના કરે તો કોર્ટ એની ધરપકડ કરવાનું વોરંટ બહાર પાડી શકે છે અને ધરપકડ કરી અને એ આરોપીને, એ વ્યક્તિને જેલમાં પણ મોકલી શકે છે. એટલે આ કાયદાની પ્રક્રિયા છે અને કાયદા પ્રક્રિયા પ્રમાણે જ નામદાર જજ શ્રીએ આ નિર્ણય કર્યો છે. હવે તો કયા રેફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ આ વાત કરી હોય હું જાણતો નથી, પરંતુ મુખ્યમંત્રીશ્રીની એ લાગણી એ પ્રમાણે હશે કે રાજ્યમાં જ્યારે શાંતિ, એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ દરેક જ્ઞાતિ, જાતિ, સમાજ, દરેક વિસ્તારો વચ્ચે ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે, ગુજરાતની વિકાસ યાત્રા અમારી ભારતીય જનતા પક્ષની સરકારના વિજયભાઈના નેતૃત્વ હેઠળ ખૂબ સારી રીતે પ્રજાલક્ષી કામ ચાલી રહ્યા છે, ભારત સરકારના નેતૃત્વ હેઠળ, માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જે પણ લાભો ગુજરાતને મળવાપાત્ર હોય એવા કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો પણ ગુજરાતના દરેક નાગરિકને બંને સરકારો દ્વારા સતત આપવામાં આવી રહ્યા હોય, ખેડૂતો હોય, ગામડાના લોકો હોય, પશુપાલક હોય, વિદ્યાર્થી હોય, મહિલાઓ હોય, યુવાનો હોય કે કોઈ પણ પ્રકારના યોજનાઓના લાભાર્થી હોય એ બધાને અમારી સરકાર ખૂબ પ્રેમથી, લાગણીથી, સામેથી દરેકનો સંપર્ક કરી અને એના ઘરે બેઠા પારદર્શકતાથી દરેકને યોજનાનો લાભ મળે એ માટે સતત કાર્યશીલ હોય ત્યારે સ્વાભાવિક છે કે બધાને એનો સંતોષ હોય છે. ત્યારે આવું સુંદર વાતાવરણ, ગુજરાતનું શાંત વાતાવરણ, વિકાસનું વાતાવરણ એ કેટલાક લોકોને ન ગમતું હોય તો કેટલાક લોકો જુદા જુદા બનાવો, કારણો ઊભા કરી અને આ શાંતિ અને એકતાને
દોડવા માટેનો પ્રયત્ન કરતા હોય એટલે આખું વાતાવરણ દોડવાય અને ફરીથી ગુજરાતમાં અશાંતિ ઊભી થાય એવું કેટલાક લોકો જે ઈચ્છતા હોય એ બધા નાના મોટા પ્રસંગોને જેવો પ્રસંગને જેવી અશાંતિ ઊભી કરનારની શક્તિ એ પ્રમાણે નાના મોટા પ્રયત્નો કરતા હોય છે પણ ગુજરાતની જનતા પ્રજા દરેક જ્ઞાતિ જાતિ સમાજને અમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પક્ષના અમારા નેતૃત્વ ઉપર વિશ્વાસ છે અમારી સરકારની કામગીરીમાં વિશ્વાસ છે એટલે કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે પણ પ્રજા એમની વાતોમાં આવતી નથી અને અમે સાચી સારી વાત સમજાવીએ છીએ એટલે પ્રજા તરત જ અમારી સાચી ને સારી વાતમાં એ સ્વીકારે છે।